વિષ્ણુભાઈને ઘણા લોકો ઓળખતા હશે અને નહીં પણ ઓળખતા હો, તો એમને અહીંયા ખેડબ્રહ્મમાં ઘર લીધું છે. તો તમારે ભાઈ રિએક્શન બહુ તગડા મળતા હતા, અત્યારે લોકો ગાયબ થઈ ગયા છે, અત્યારે કઈ રિએક્શન ના મળે ભાઈ? અરે ભાઈ વિષ્ણુભાઈ પણ મળી ગયા છે, પૂરું રાઇડિંગ જેકેટ પહેર્યો છે યાર બાઈક, અને આજે આના ઉપર થોડા સિનેમેટિક શોટ લેવાના છે આપણે. યાર એમનો ઘર ભાઈ જોઈ લો, અહીંયા ખે બ્રહ્માના લોકો એટલે ભાઈ ખતરનાક. ભક્તો પણ જોઈ શકો છો જોરો શોરોથી કામ ચાલુ છે ભાઈ, અંબાજી પણ ઘણા લોકો ચાલતા જાય છે. હવા સવારમાં ટ્રાફિક તો થોડું ઓછું લાગે છે, આ સામે મામલેદાર છે. ઓ ભાઈ જવા દેજો તાન, ચલો ભાઈ. દુકાન તો છે પણ દુકાનનો માલિક નથી દેખાતો ભાઈ, કેમ કરીએ, કંઈક લઈને જતા રહીએ? એક્ઝામ ચાલુ છે ભાઈ, અને લાયસન્સ માટે પણ અહીંયા જવું પડે છે. તો મિત્રો આજે આપણા પીઆરકે ભાઈ જે વિજયનગરના રાઇડર છે તે અમને મળવા માટે અહીંયા આવ્યા છે. ઓ હાય ફ્રેન્ડ્સ, એન્ડ કેમ છો બધા? તો આજનો ભાઈ વિડીયો વાત કરીએ તો આપણે ગુજરાતીમાં બનાવવાનો છે અત્યારે, જો આ બાઈક. અને અત્યારે વાત કરીએ તો ભાઈ એક્ઝામ હતી એટલે પેપર આપવા આવ્યા હતા, તો જોઈ લો આ લોકેશન છે. આ કંઈક ભાઈ ખેડબ્રહ્માનું આઈટીઆ છે, તો અહીંયા આપણું એક્ઝામ હતું તો પૂરું થઈ ગયું છે. તો હવે ખાસ વાત કે ભાઈ વિષ્ણુભાઈને ઘણા લોકો ઓળખતા હશે અને નહીં પણ ઓળખતા હો, તો એમને અહીંયા ખેડબ્રહ્મામાં ઘર લીધું છે તો બોલાવતા હતા. તો આજે આપણે ખેડબ્રહ્મા આવ્યા છીએ તો તેમનું ઘર પણ જોઈ લઈએ. અને જોઈ લો ભાઈ આ રહ્યું બાઈક આપણું. અને ભાઈ મતલબ વરસાદ ચાલુ હતો એટલે પૂરું ખરાબ થઈ ગયું છે દોઈલો, તો એટલે સવારમાં કંઈ શૂટ કર્યું નહીં. તો અત્યારે ચાલો વિષ્ણુભાઈને ઘરે જઈએ, અને સિટીની પહેલી વાત છે, ખેડબ્રહ્મા સિટીમાં થઈને જવું પડે, તો ચાલો જઈએ હવે જલ્દીથી અને મજા આવશે, વિડીયોમાં બના રહેજો. જેને આઈટીઆઈ નથી જોયું આ જોઈ લો ભાઈ, બહારથી આવું કંઈક છે. ઓ ભાઈ ચલો ભાઈ જોઈ લો ભાઈ, આ રહ્યું ખેડબ્રહ્માનું આઈટીઆ, આવું કંઈક છે, આ બોર્ડ રહ્યું અંદર. અત્યારે એક્ઝામ ચાલુ છે ભાઈ, અને લાયસન્સ માટે પણ અહીંયા જવું પડે છે. વરસાદ બંધ થયો છે એટલે પાણી થઈ ગયું છે, અને અત્યારે આપણે કન્યાશાળાએ પહોંચી ગયા છે. વાત કરીએ તો ખાલી છોકરીઓ જ આવે છે ભાઈ, છોકરાઓ નહીં ભાઈ, કન્યાશાળા એટલે ભાઈ ખેડબ્રહ્માની કન્યાશાળા. તો અહીંયા આપણે મેઈન રોડ ઉપર ચડી જઈએ હવે, પછી જઈએ આ સિટીમાં થઈને વિષ્ણુભાઈના ઘરે. વાત કરીએ તો એ બોલાવતા હોય છે, તો આજે વિચાર આવ્યો ભાઈ અહીંયા આવ્યા હતા તો એ પણ થઈ જાય, એમ કરીને આવી ગયા છે. હવે હવા સવારમાં ટ્રાફિક તો થોડું ઓછું લાગે છે, આ સામે મામલેદાર છે. ઓ ભાઈ જવા દેજો તાણ, ચલો ભાઈ જઈએ હવે. મેઈન રોડ ઉપર આવી ગયા છે, આપણું બાઈક થોડું ભાઈ અચકા મારે છે, ખબર નહીં કેમ એમ થાય છે, હાલ વરસાદનો મોસમ છે. અને ભાઈ ખાસ વાત કરીએ તો થોડી ભૂખ લાગી છે, સવારમાં નાસ્તો કર્યા વગર આવ્યા હતા ભાઈ, ને ભૂખ તો લાગી છે, ને આજે ઉપવાસ પણ છે. કંઈક ફરાળી 10 રૂપિયાનું લઈએ યાર, વધારે તો યાર ઉપવાસ રહીને વધારે તો ખવાય નહીં, તો ફરાળી કંઈક લઈએ અહીંયા દુકાન મળે તો. હા આપણી ચોકડી છે, આપણું ગામ આવા છે, ને આપણે હવે સિટીમાં જશું, પણ આ ભાઈ કંઈક લેવું હતું. અરે ભાઈ ખેડબ્રહ્મા જોઈ લો, તો આપણે હવે બજારમાં જશું. આ ગેટ છે બહારનો, આ અહીંયા આપણે પેડા મળે છે. તો જોઈ લો ભાઈ, સવારમાં હું આવ્યો ને બાઈક લઈને, અહીંયા તો પાણી જ પાણી હતું, સવારે થોડું તો અત્યારે થોડું ઠીક થયું છે. સવારે ભાઈ રિએક્શન બહુ તગડા મળતા હતા, અત્યારે લોકો ગાયબ થઈ ગયા છે, અત્યારે કંઈ રિએક્શન ના મળે ભાઈ. તો અહીંયા ભાઈ કાકા આમ કેમ ગાડી ચલાવો યાર, વચ્ચે ઊભી રાખીને. હા ભાઈ અહીંયા છે સરકારી દવાખાનું, તો ભાઈ આજે ખેડબ્રહ્માનું જ બતાવું છે બધું. આ સરકારી દવાખાનું છે ભાઈ અહીંયા, અને આપણે સીધું ભાઈ વાસણા રોડે જવાનું છે, પણ લાગી છે ભૂખ એટલે ખાવાનું તો નથી, પણ નાસ્તો તો કરવો પડે છે ને કંઈક, વધારે નહીં પણ 10-20નું તો કંઈક લેવું હતું, પણ અહીંયા દુકાન એવી કંઈક વ્યવસ્થિત મળે. તો અત્યારે ગણપતિનું પણ ચાલી રહ્યું છે ભાઈ, ગણેશ ચતુર્થી પણ આવી છે, તો જોઈ લો આપણે સીધા જશું ભાઈ. તો ભાઈ અહીંયા દુકાન તો જોવા મળી છે, તો લઈ લઈએ છીએ વેફર, લઈએ એક ફલાડી ફલાડી. ઓ કેમ કે ભાઈ કાલે રાતે પણ ખાવા નહોતું મળ્યું, એટલે મળ્યું તું પણ ખાધું નહોતું. દુકાન તો છે પણ દુકાનનો માલિક નથી દેખાતો ભાઈ, કેમ કરીએ, કંઈક લઈને જતા રહીએ ખાનગીમાં? નહીં ભાઈ છે આ બાજુ છે ભાઈ, હા પકડી પાડશે તો પાછો ક્યાં જશે. બે ફરાળી આપો, 10-10 વાળા. ઓકે ચલો ભાઈ, 2 10-10 વાળા લઈ દીધા છે. મેં તમને કીધું કે યાર ભાઈ નથી તો કંઈક લઈને જતા રહીએ, પણ ભાઈ હતા. આવું કરવું નહીં જોઈએ ભાઈ, ખાલી મજાક કરું છું. ઓ ભાઈ હવે આગળ જઈએ આપણે અહીંયાથી, કેમ કે આપણે આજે વિષ્ણુભાઈને મળવાનું છે, એમનું ઘર બતાવવાનું છે, અને આ હાલતું બીજું બધું આડોળ બતાવશું તો આપણો વિડીયો લાંબો બની જશે. કાંઈ વાંધો નહીં, આમાં હું નાનો હતો એટલે વિચાર તો પાણી આખામાં ભરાય કે ઉપર ભરાય, પાણી ઉપર ભરાય કે આખામાં ભરાય, પછી ખબર પડી પાણીનું તો ઉપર હોય ભાઈ. અહીંયા ખે બ્રહ્માના લોકો એટલે ભાઈ ખતરનાક,
ઓ ભાઈ, અહીંયા મંદિર છે, જોઈ લો, હનુમાન દાદાનું મંદિર છે, તો દર્શન પણ કરી લઈએ. જય હનુમાન દાદા. એમનું ઘરનું ખબર તો નથી, પણ અહીંયા અંદર છે, તો આગળ જઈને આપણે કોલ કરીશું. ભાઈ થોડું થોડું લોકેશન તો આપ્યું છે, તો ચલો સીધા ઘર ખોલીએ. મારી સાથે તમે ઘર ખોળવામાં રહેશો તો પરેશાન થઈ જશો, એટલે હું પહેલા ખોલી દઉં, પછી તમને બતાવી દઉં. ઘણી વાળના ખોલીએ છીએ, મળતું જ નથી યાર. એમને જે લોકેશન આવ્યું એમ તો નથી મળતું, તો એમને એકવાર જરા કોલ કરી લઈએ. વિષ્ણુભાઈ ફોન ઉપાડી દેજો ભાઈ, સારું રહેશે. કેમ કે અહીંયા એક રાખા ઘર છે ને કંઈ ખબર નહીં. હા, સે બાજુ જોઈ શકો છો આ બાજુ પણ. અરે ભાઈ, વિષ્ણુભાઈ પણ મળી ગયા છે, તો આપણો મતલબ આ એવો મતલબ ગુજરાતી બ્લોગ બનાવવાનો ટ્રાય કરીએ છીએ. તો કેવું લાગે, વિડીયો સારો લાગે તો વિડીયોને પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આજે આપણા પીઆરકે ભાઈ જે વિજયનગરના રાઇડર છે તે અમને મળવા માટે અહીંયા આવ્યા છે. બહુ જ મળીને આનંદ થયો, તો એમના વિડીયો જોજો અને સપોર્ટ કરજો. જેટલા પણ મારા મિત્રો છે તેમને નમ્ર વિનંતી કરું છું કે તેમના વિડીયોને જોવે, લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે તેમની યુટ્યુબ ચેનલને, અને તેમને જીવનમાં બહુ પ્રગતિ થાય તેવી હું તમારાથી વિનંતી કરું છું. ફાઇનલી ભાઈ ત્યારે પાછા બજારમાં દુકાને જઈએ છીએ, કંઈક બનાવીએ ખાઈએ. હવે ભાઈ એમનું થોડું પ્રાઇવેટ છે, તો વધારે તો આપણે બતાવી નહીં શકીએ. અહીંયા ભાઈ અહીંયા ગલીઓ એટલી બધી છે ને, ખબર નથી પડતી. તો એમને કીધું બધું બતાવો, પણ એ થોડું આપણે ખાનગી રાખશું, એ બતાવીશું એવું નહીં બતાવીએ ને. તો આપણે બતાવીશું, ટાઈમ આવશે એટલે બધું બતાવીશું. કરે તો એમને પોતે જ ભાઈ પૈસા કમાઈને લીધું છે. એમનું ઘર ભાઈ ગામડામાં છે, પણ અહીંયા એમના વિડીયો બનાવવા એમ જ લીધું છે ખાલી. તો અહીંયા આગળ દુકાન છે, ત્યાંથી લઈ લઈએ એમને જે સામાન લેવું છે તે, અને પાછા તરત જ નીકળીએ. ફાઇનલી અત્યારે પાછા ઘર ઉપર આવી ગયા છે, અને આપણું બાઇક બતાવો ભાઈ. પેલું રહ્યું નીચ્યું, અને આપણા એક ભાઈ આવ્યા છે, જોઈ દો, RDX ભાઈ બાઇક લઈને. ફાઇનલી અહીંયા આવ્યા હતા, અને બીજા ભાઈ છે RDX ભાઈ, તો એ પણ આવી ગયા છે. અને ઉપર જુઓ ભાઈ શું લોકેશન છે, અહીંયા જોઈ શકો છો. તો અને આ વિડીયો ભાઈ કેવું લાગ્યું, કેમ કે થોડું બોલવામાં એવું લાગે છે થોડું, અને કેમ કે ભાઈ હિન્દીમાં જ વિડીયો બનાવે છે, થોડું થોડું ઓફર્ડ ફીલ થાય છે, પણ કોઈ નહીં. ફાઇનલી અત્યારે બજારમાં જઈએ છીએ, અને પાછળ વિષ્ણુભાઈને જોઈ શકો છો, તો પૂરો રાઇડિંગ જેકેટ પહેર્યો છે, અને RDX વિજયભાઈનું છે. તો થોડા સિનેમેટિક શોટ લેવા માટે જઈએ છીએ, તો ચાલો જલ્દીથી જઈએ. હવે જોઈ લો એક વખત, તો આ રહ્યા આપણે વિષ્ણુભાઈ દેખ, જોઈ લો પૂરા રાઇડિંગ જેકેટમાં, અને સાથે Insta360. ચલો જઈએ. આજે વાત કરીએ તો વિષ્ણુભાઈ ફૂલ ફોર્મમાં છે, જોઈ લો તમે, અને આપણી સાથે બે બાઈકો જોઈ લો અત્યારે. તો ચલો અહીંયાથી બજારમાં જઈશું, થોડા રિએક્શન લઈશું. હેલ્મેટ બી દેખ સકતે ભાઈ, પૂરા બહુ હી અચ્છા લગ રહા હૈ, પૂરા બ્લેક આ રહી બાઈક, અને આજે આના ઉપર થોડા સિનેમેટિક શોટ લેવાના છે. આપણે હવે નીકળી ગયા છે, જોઈ લો ભાઈ થોડા સિનેમેટિક મતલબ થોડું રિએક્શન શૂટ કરવા જઈએ છીએ. અને આપણે તો કરવા નથી ભાઈ, વિષ્ણુભાઈના થોડા કરવા છે. તો RDX વિજયભાઈ પણ આવ્યા હતા, તો નીકળી પડ્યા છે હવે ભાઈ. અને આપણો ભાઈ ગુજરાતી પણ છે, આપણે તો હાલ શોટ લેવા નથી, કેમ કે આપણું તો ભાઈ પૂરું મેમરી કાર્ડ ભરવું પડ્યું છે, એ જ ખાલી નથી થતું. તો ભાઈ માણસોનું રિએક્શન જોઈ શકો છો, ઘણા લોકો ભાઈ પાછળ ફરી ફરીને જોવે છે, કેમ કે ભાઈ જેકેટ લગાવ્યું છે, હેલ્મેટ લગાવ્યું છે, અને બાઇક ભાઈ બ્લેક છે. તો રિએક્શન તો આવવાનું ભાઈ. આ ભક્તો પણ જોઈ શકો છો, જોરો શોરોથી કામ ચાલુ છે ભાઈ. અંબાજી પણ ઘણા લોકો ચાલતા જાય છે, અને વિષ્ણુભાઈ અહીંયા આગળ ગયા છે. તો જઈએ હવે આપણે એ બાજુ પાછળ પાછળ, કેમ કે અહીંયા ભાઈ બેઠા હતા. થોડી ચા તો પીતા નથી આપણે, એટલે થોડી કોફી મંગાવી હતી એક ભાઈએ, રાજભાઈએ, એટલે બેઠા હતા. અને આ રહ્યા વિષ્ણુભાઈ, આગળ જોઈ શકો છો, અહીંયા બ્રહ્માજી ચોકમાં આવી ગયા છે. અને આ રહ્યું ભાઈ બ્રહ્માજીનું મંદિર, અને અહીંયા વાવ પણ છે. આ રહી ભાઈ અહીંયા, તો અહીંયા બી આવ્યા હતા, અને પેલા ભાઈ બંને આગળ ચાલી આગળ જતા રહ્યા છે. તો થોડી સ્પીડમાં જઈએ હવે. ઓ ભાઈ રોડમાં ભાઈ ત્યાં ભાઈ માણસોના રિએક્શન જોઈ શકો છો યાર, બધા લોકો જોવે છે કે આ શું ભાઈ, જોઈ લો. મતલબ ગોપ્રોમાં એટલા બધા દેખાય નહીં તમને કેમેરામાં, પણ જે મને મારી નજર પડે છે તે તો ભાઈ છે જ.
જો માણસો પાછળથી જોવે છે, તો અહીંયાથી હવે પાછા નીકળશું એમના ઘર ઉપર, કેમ કે આરડીએક્સ ભાઈને બી જવું છે ને અમારે પણ ઘરે જવું છે હવે ભાઈ. તો ભાઈઓ ખેડબ્રહ્માથી અંબાજીવાળા હાઈવે સુધી થોડા જઈએ છીએ, કેમ કે થોડા રનિંગવાળા શોટ લેવા છે એમને પેલા આરડીએક્સ ભાઈને. તો આપણે તો ભાઈ કાંઈ કામ નથી, આપણે તો પાછળ જશું, કેમ કે આપણે તો કોઈ શોટ લેવા નથી, કેમ કે આપણે તો પહેલાં જ ભાઈ બહુ લીધેલા છે, એ જ હજી મૂક્યા નથી આપણે. અને ચલો થોડા સ્પીડમાં, અહીંયા ચપ્પલ ભાઈ સસ્તા મળે છે એવું સાંભળ્યું છે ભાઈ, કંઈ નક્કી નથી ભાઈ, સાંભળ્યું છે જોયું નથી. શોર્ટ બોટ લેતા લેતા સીધા ઘરે જઈને મળીએ તમને.